હું છું ભંડારી સર, અને આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરક્ષા મિત્ર. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 3.3 અંદર દાખલા નંબર 1 અંદર આદેશની રીતે કેવી રીતે ઉકેલ મેળવવો એ આપણે દાખલા જોયા 2. આજે બધાને હવે આદેશની રીતે બરાબર આવડી ગયા છે, આવડી ગયું બધાને બરાબર રીતે. તો આજે આપણે આગળ દાખલા ગણીએ. તો હવેની અંદર ત્રીજો દાખલો છે કે જેની અંદર બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે, 3x - y = 3 અને 9x - 3y = 9. જ્યારે બે સમીકરણ આપેલા હોય અને જો બંને સમીકરણની અંદર થી કઈ સામાન્ય નીકળતું તો પહેલા સામાન્ય કાઢવાનું, તો આ બીજા નંબરનું જે સમીકરણ છે એની અંદર ત્રણ પદની અંદર 9x એટલે કે 9, 3 અને 9 આમાંથી સામાન્ય કાઢીએ એટલે ત્યાં એમાંથી 3 સામાન્ય નીકળે, એટલે કે આ બીજા નંબરના સમીકરણમાંથી 3 સામાન્ય કાઢીએ એટલે અહીંયા પાછળ વધે 3x, 9માંથી 3 ગુણાકારના ભાગ તરીકે સામાન્ય કાઢી લઈએ, અહીંયા વધે y અને અહીંયા વધે 3. તો આ આપણું પહેલા નંબરનું સમીકરણ છે. હવે આ 3 જે એને કોમન કાઢી લીધા, હવે માનું કે આ 3 કોમન કાઢી લીધા એટલે ત્યાં આપણે દર્શાવવાની જરૂર નથી, એટલે ત્યાં પછી આપણને વધે 3x, એટલે કે અહીંયા પણ 3 × 3 એટલે બંને બાજુથી 3 કાઢી નાખે ઉડી જાય, એટલે ત્યાં આપણને સમીકરણ મળશે 3x - y = 3. આ આપણું બીજા નંબરનું સમીકરણ થશે. હવે જ્યારે 9માં 3 ની અંદર આપણે ભણ્યા કે જ્યારે કોઈ પણ એક સમીકરણ, એક જ સમીકરણ આપેલું હોય તો એક જ સમીકરણને અસંખ્ય અનંત ઉકેલ મળે, તો આની અંદર સમીકરણ આપેલા છે બે, પણ બીજા નંબરના સમીકરણની અંદરથી આપણે 3 સામાન્ય કાઢીએ એટલે આપણને આ સમીકરણ મળે 3x - y = 3. એટલે કે પહેલા નંબરનું સમીકરણ અને બીજા નંબરનું સમીકરણ બંને સમાન થયા. સમાન થયા એટલે એનો અર્થ કે બંને સમીકરણ છે એકનું એક જ, એટલે ખરેખર આમાં સમીકરણ એક જ છે, અને સમીકરણ એક જ હોય એટલે આના ઉકેલ અનંત મળે. આપણે અગાઉ બે દાખલા ગણ્યા રીતે અનન્ય એટલે કે એક અને માત્ર એક ઉકેલ આમાં મળશે નહીં, એટલે કઈ લખવાનું કે બંને સમીકરણ સમાન છે. બંને સમીકરણ સમાન છે માટે આપેલ સમીકરણના અનંત ઉકેલ મળે, એટલે કે આ સમીકરણ છે તો આ સમીકરણને અનંત ઉકેલ મળે. તો આ પ્રકાર આપેલો હોય તો તમારે માત્ર આટલું યાદ રાખવાનું કે આની અંદર બે સમીકરણ જ્યારે સમાન થાય ત્યારે એના અનંત ઉકેલ મળે, એટલે કે ખરેખર એક જ સમીકરણ થશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4. ચોથા દાખલાની અંદર તમને રકમ આપેલી છે 0.2x + 0.3y = 1.3. આની અંદર તમને દશાંશ સ્થળ, દશાંશ ચિહ્ન આપેલું છે. તો પહેલું કામ આપણે કરીએ, માનું કે સમીકરણ આપેલું હોય અને જો એની અંદર છેદ આપેલા હોય તો લસાઅ લઈને છેદ દૂર કરવાનો. તો એ જ રીતે આની અંદર દશાંશ સ્થળ દૂર કરીએ. માનું કે આની અંદર 0.2 છે એટલે આને આમ લખી શકાય 2x એના છેદમાં 10, એક એક દશાંશ સ્થળ છે. એ જ રીતે આની અંદર 0.3 એટલે કે 3y એના છેદમાં 10 અને અહીંયા 1.3 એટલે કે 13ના છેદમાં 10 થશે. બધાની અંદર દશાંશ સ્થળ સરખા છે, છેદની અંદર બધામાં 10 10 છે, એટલે એક એક દશાંશ સ્થળ આપણે દૂર કરીએ એટલે ત્યાં છેદ સરખા છે, એટલે ત્યાં આપણને 2x + 3y = 13 મળશે. આ પ્રકારે આપણને સમીકરણ મળશે. એ જ પ્રકારે આ બીજું સમીકરણ છે એની અંદરથી પણ એક એક દશાંશ દૂર કરવાનું, તો આમાં દશાંશ દૂર કરે તો સીધું આપણને સમીકરણ શું મળશે, 2x + 3y = 13. બધામાં એક એક દશાંશ સ્થળ આપણે દૂર કરવાનું. એ જ રીતે બીજાની અંદર પણ એમાં પણ એક એક દશાંશ સ્થળ દૂર કરીએ એટલે કે ત્યાં આપણને મળશે 4x + 5y = 23. તો હવે આ બંને સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપમાં છે, યોગ્ય આપણે ગોઠવેલા છે. પછી આપણે આને સમીકરણ નંબર હવે આપી દઈએ. આ સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 2. હવે જે આપણું કામ છે, બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક ચલને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો.
अगाउ आपणे वात करी ए प्रमाणे जो कोई पण एक समीकरण नी अंदर जो सगुणकना होय तो एने सूत्रनो कर्ता बनावो सरळ पड़े, पण आनी अंदर बधानी अंदर सगुणक छे। पहला समीकरण अंदर x नी आगळ 2 छे, y नी आगळ 3 छे, बीजा समीकरण में x नी आगळ 4 छे, y नी आगळ 5 छे, एटले थोड़ुक आपणे सादरूप में ध्यान राखवानुं। एटले पहला नंबरना समीकरण नी अंदर थी आपणे x ने सूत्रनो कर्ता बनावीए, एटले आ पहला नंबरनुं समीकरण 2x + 3y = 13 આપણે x ને સૂત્રનો કર્તા બનાવવો છે, એટલે y વાળું પદ આપણે બરાબરની બીજી બાજુ લીધી તો આપણને મળે 2x = 13 - 3y, આ 3y બરાબરની બીજી બાજુ જશે એટલે માઈનસ થશે। હજી આગળ સગુણક છે 2, તો એ સગુણક ગુણાકારમાં હોય એ બરાબરની બીજી બાજુ જશે એટલે છેદમાં, એટલે x = 13 - 3y એના છેદમાં 2 થશે। હવે x ની કિંમત કાલ આપણે વાત કરી એ પ્રમાણે હવે x ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની, ખાસ ધ્યાન રાખજો અહીંયા જ ભૂલ ન થાય એ ધ્યાન રાખવાનું છે। એટલે કે આ એક નંબરના સમીકરણમાંથી આપણે x ને સૂત્રનો કર્તા બનાવ્યો એટલે આની કિંમત હવે મૂકવાની આપણે કયા નંબરના સમીકરણમાં, 2 નંબરના સમીકરણમાં। એટલે લખવાનું કે x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, એટલે કે પહેલા હવે આપણે 2 નંબરનું સમીકરણ લખી નાખવાનું। રાખવાનું અંદર બંને પદ ને ગુણવાના, તો 2 વડે આ 13 ને ગુણીએ એટલે ત્યાં કેટલા થશે 26, આ 2 વડે આ 3 ને ગુણીએ એટલે ત્યાં થશે 3 ગુણ્યા 2 એટલે 6y, અને પાછળના જે પદ છે 5y = 23। હવે આની અંદર xy વાળા બે પદ છે, એક બાજુ રાખવાના, અચળ પદને આપણે બીજી બાજુ લઈ જવાનું, તો 1 + 1 - એટલે બાદબાકી, 6 માંથી 5 બાદ કરી 1 એટલે 1y, સગુણક 1 આપણે લખતા નથી અને મોટો આંકડો માઈનસ એટલે માઈનસ, અને 26 બરાબર ની બીજી બાજુ એટલે 23 માઇનસ 26, તો અહીંયા પણ 1 + 1 - એટલે બાદબાકી થાય, 26 માંથી 23 બાદ કરીએ એટલે ત્યાં આપણને મળે 3, આમાં પણ મોટો આંકડો 26 માઇનસ છે એટલે અહીં માઇનસ આવે। હવે જ્યારે y ની આગળ માઇનસ હોય તો માઇનસ દૂર કરવામાં આવે તો બરાબર ની બીજી બાજુ જે સંખ્યા છે એ બધાની નિશાની બદલાઈ નાખવાની, પ્લસ હોય તો માઇનસ મૂકી દેવાના અને માઇનસ હોય તો પ્લસ, એટલે કે y બરાબર આપણને મળશે માઇનસ દૂર કરીએ એટલે આ માઇનસ છે એટલે કે પ્લસ થશે, એટલે y ની કિંમત આપણને મળે છે પ્લસ 3। માત્ર આની અંદર અહીંયા છે ડૂબી ગયા એટલે વાંધો ન આવ્યો, નહીતર આના અંદર સાદરૂપમાં એકાદુ સ્ટેપ હજી વધારે હતા, પણ છતાંય આપણે કાંઈ વાંધો નહીં। એટલે જ્યારે આ પ્રકાર સગુણક આવે ત્યારે પછી આપણે કોઈ પણ એક ચલને સૂત્રનો કર્તા બનાવીને આ રીતે આગળ આપણે સાદરૂપ આપવાનું, એ છેદમાં આપણો વધે તેનો લસા લેવાનો। હવે અહીંથી તો તમને આગળ આવડે જ, જોકે આખી રીતે તમને હવે આવડી જ ગઈ જશે, હવે આ વાય ની કિંમત આંકડા રૂપે મળી ગઈ, તો હવે આ વાય ની કિંમત કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી શકીએ, કે આપણે આજે વાય ની કિંમત 2 નંબરમાં મૂકીએ, કે વાય ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ, સમીકરણ 2 માં મૂકતા એટલે પહેલા આપણે 2 નંબરનું સમીકરણ લખવાનું, તો 2 નંબરનું સમીકરણ આપણું છે 4x + 5y = 23। હવે આની અંદર આપણે y ને દૂર કરીને y બરાબર આપણે 3 મૂકવાના હતા, y ને દૂર કરીને 3 મૂકેલા, 4x અહીંયા 5 અને y વચ્ચે શબ્દ કેવો ગણાય, ગુણાકારનો ગણાય, એટલે કે 5 / y, y એટલે કે 3, ત્યાં 5 / 3 એટલે ત્યાં થશે આપણને 15 મળશે અને બરાબર 23। હવે x ની કિંમત મેળવવી છે એટલે પહેલા 15 ને બરાબર ની બીજી બાજુ લઈ જઈએ, એટલે કે 4x = 23 - 15, તો ત્યાં 23 માંથી આપણે 15 બાદ કરીએ ત્યાં આપણને 8 મળશે,
હવે આ ચાર દૂર કરીએ તો ચાર સગુણક તરીકે ગુણાકારમાં જેલે બીજી બાજુ છેદમાં જશે એટલે x = 8 ભાગ્યા 4 એટલે x ની કિંમત આપણને મળશે 2 તારીખે આપણને ઉકેલ મળે છે xy x ની કિંમત 2 મળી અને y ની કિંમત આપણને 3 મળી એટલે આમ x = 2 અને y = 3 એ આપેલ આપણા દ્વિચલ સ્વરૂપે સમીકરણનો ઉકેલ ગણાય